હેલો માય ડિયર સ્ટુડન્ટ હું નિશાંત કતિરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતિરા ક્લાસીસમાં પણ ઓબ્જેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે એટલે એન્ડ સુધી જોડાયેલા રહેજો ફરીથી કહી દઉં અગાઉના ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં પણ મેં તમને સમજાવ્યું હતું ફરીથી સમજાવી દઉં કે આ ચેપ્ટરમાંથી સેક્શન ડીમાં બે ચાર માર્ક ના ક્વેશ્ચન હશે જેમાં એક ક્વેશ્ચન પ્રમેય હશે જે સાત પોઈન્ટ એક થેલ્સનું પ્રમેય અને સાત પોઈન્ટ બે થેલ્સનું પ્રતિક પ્રમેય આ બે માંથી જ એક હશે નવાણું ટકા તો એ તમારે સો ટકા થઈ જવું જોઈએ ઓકે નેક્સ્ટ વિડીયોમાં કદાચ હું પ્રમેય બનાવીશ અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ અને સાથે પ્લેલિસ્ટમાં પણ આપી દઈશ બહુ બેસ્ટ રીતે હું સમજાવીશ તમને ક્યાંય તમે એવું સારું નહીં શીખી શકો એટલું સારું આપણી આ ચેનલ ઉપર શીખી શકશો ગેરંટી આપું છું ઓકે તો એ ખાસ બંને પ્રમેય શીખી લેવાના છે જેથી એક્ઝામમાં ચાર માર્ક મળી જાય હવે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન બીજો માર્કનો જે આ ચેપ્ટરમાંથી હશે હશે એ સાબિતી સાબિતી તમે ઓપ્શનમાં મૂકી શકો છો એની બદલે તમે આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો ચાર માર્કનો દાખલો ગણી લેશો તો વાંધો નહીં આવે આ ચેપ્ટરના પૂરા માર્ક મળશે પણ ઓબ્જેક્ટિવમાં કોઈ ઓપ્શન નથી હોતા તો ઓબ્જેક્ટિવ માટે બધું તમારે સારી રીતે શીખવાનું છે ક્લિયર છતાં પણ આપણે આ ચેપ્ટરની બધી સાબિતીઓ કરવાના જ છીએ હોશિયાર વિદ્યાર્થીઓ જેમને નોલેજ મેળવી છે એ લોકો શીખે સમજે નોટબુકમાં ગણે જેથી કરીને એમનો પાયો વધારે મજબૂત થાય કન્સેપ્ટ વધુ ક્લિયર થાય તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો બહુ સ્મોલ વિડીયો એક્સરસાઇઝ સિક્સ પોઈન્ટ વન સ્ટાર્ટિંગમાં ખાલી જગ્યાઓ છે કંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા

બે આકૃતિઓ સમાન પણ કદ જુદા જુદા ધારો કે બે વર્તુળ છે પેલો વર્તુળ બે સેમી જ પણ કદ અલગ છે એક નાનો છે એક મોટો છે તો સમરૂપ તો અહીં કંઈ કહ્યું નથી બધા વર્તુળ તો બધા વર્તુળમાં તો કોઈક નાનો હશે કોઈક મોટો હશે એટલે એ શું હશે સમરૂપ હશે એવી જ રીતે બે ચોરસ એક નાનો હશે એક મોટો હશે તો એકરૂપ ન આવે

અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણ સમરૂપ થાશ હવે સમરૂપતાની વ્યાખ્યા ખબર છે તમને બે આકૃતિઓમાં બંને આકૃતિના અનુરૂપ ખૂણા સમાન ખપે અને બંને આકૃતિની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન જોઈએ એટલે કે સમપ્રમાણમાં જોઈએ તો એ બંને આકૃતિઓ સમરૂપ આકૃતિઓ ગણાય તો અહીં જુઓ સમરૂપ માટે ખૂણાઓ સમાન હોવા જોઈએ ખૂણાઓ કેવા જોઈએ સમાન અને બાજુઓ નો ગુણોત્તર સમાન જોઈએ ગુણોત્તર સમાન એટલે જોઈએ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યા ની બાજુ વાળા બે બહુકોણ સમરૂપ હશે તો આમાંથી કઈ ને કઈ પૂછાઈ શકે છે એક માર્કમાં ઓબ્જેક્ટિવમાં અને આવી શકે છે અત્યારે જ યાદ રહી જવું જોઈએ નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો સમરૂપ આકૃતિઓ કોઈ પણ બે અહીંથી જ લઈ લો આપેલું છે કોઈ પણ બે વર્તુળ કોઈ પણ બે ચોરસ કોઈ પણ બે સમબાજુ સોરી આ સમબાજુ ત્રિકોણ બસ બે ના બદલે ત્રણ ઉદાહરણ આપી દઈએ આપણે બે વર્તુળો બે ચોરસ અને બે સમબાજુ ત્રિકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ ઓકે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો નેવું ન હોય અને બાકીના બે ખૂણા

અને લઘુ કોણ ત્રિકોણ લઈ લો સમબાજુ ત્રિકોણ અને લઘુ કોણ ત્રિકોણ સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સમાન હોય અને ત્રણેય બાજુ સમાન હોય તો ત્રણેય ખૂણા પણ સમાન હોય અને ત્રણેય ખૂણા સમાન હોય તો કેટલાના હશે ત્રણેય ખૂણા ટોટલ 180 થાય ત્રણ ખૂણા તો ત્રણેય ખૂણા 60 60 ના હશે ઓકે તો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 ના છે લઘુકોણ ત્રિકોણ નો કોઈક ખૂણો એસી હશે તો સામે કોઈક એકસો કરવા નેવું કરતા નાનો થશે તો આ તો ત્રણે સરખા થશે લઘુકોણ ત્રિકોણમાં ત્રણે સરખા નહીં થાય ઓકે એટલે સમરૂપ નથી ક્લિયર હવે આગળ વધીએ દાખલા નંબર ત્રણ નીચેના સમરૂપ છે કે નહીં તે જણાવો સમરૂપતાની શરત ફરીથી સમજાવી દઉં ખૂણા અનુરૂપ ખૂણા સરખા જોઈએ અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સરખો જોઈએ તો જુઓ અહીં બાજુઓના માપ આપેલા છે પહેલા આપણે નક્કી કરી લઈએ અનુરૂપ બાજુઓ કઈ કઈ છે પહેલી આકૃતિમાં પી ક્યુ અને બીજી આકૃતિમાં એ બી અનુરૂપ બાજુ છે પેલીમાં ક્યુ આર બીજીમાં સી આર એસ સીડી પીએસ અને એડી અનુરૂપ લઈએ ચલો સૌથી પહેલા પી ક્યુ છેદમાં ત્રણ પોઈન્ટ દૂર કરીએ આપણે ત્રણ ગુણ્યા પાંચ પંદર અને પાંચ ગુણ એટલે એક છેદ બે એવી જ રીતે ક્યુ અને બી સી એ પણ એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ એટલે આનો જવાબ પણ એક છેદમાં બે આવશે આર એસ સીડી એ પણ એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ એક છેદમાં બે જવાબ આવશે પીએસ એ ડી એક પોઈન્ટ પાંચ એટલે એ પણ ગુણોત્તર એક છેદમાં જ આવશે તો ગુણોત્તર સમાન થઈ રહ્યા છે ઓકે બે શરત હોય ગુણોત્તર સમાન થવા જોઈએ અનુરૂપ બાજુઓના અને અનુરૂપ ખૂણા સમાન થવા જોઈએ તો પહેલી શરત તો પૂરી થાય છે અનુરૂપ બાજુ ગુણોત્તર હવે આપણે ચેક કરીએ કે અનુરૂપ ખૂણા સમાન છે કાટ ખૂણાની છે તો એનો માપ નેવું છે જ્યારે પી નો માપ નેવું છે નથી આ લઘુ કોણ છે ઓકે તો અનુરૂપ ખૂણા સમાન થતા નથી બી નેવું છે ક્યુ નેવું નથી આ ગુરુ કોણ છે સી નેવું છે આર નેવું નથી અને ડી નેવું છે એસ ને આકૃતિઓ નથી નથી સમરૂપ ક્લિયર લખી નાખી હવે બધું જ આપેલ આકૃતિઓમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન થાય છે પરંતુ અનુરૂપ ખૂણા સમાન થતા નથી તેથી આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી ડેટ્સ ઇટ પૂરોસમ અને આ સાથે સ્વાધે છ પોઈન્ટ એક પણ પૂરો આઈ હોપ કે તમને બધું સમજાયું હશે આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગુડ બાય